નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે વિરામચિહ્નોની સમજૂતી મેળવી હતી અને વિદ્યાર્થી મિત્રો, તમને દરેક લેક્ચરમાં કહેવામાં આવે છે કે તમારે બુક છે કઈ રીતે બનાવવાની છે, કે આપણે જે કંઈ પણ ચલાવીએ છીએ એ તમારે બુકમાં કઈ રીતે લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી ગયા વર્ષે આ સ્કૂલમાં હતા એ વિદ્યાર્થીઓને ખબર જ છે કે આપણે બુક કઈ રીતે બનાવવાની છે અને બુકમાં કઈ રીતે લખવાનું છે. જે વિદ્યાર્થીઓ નવા આવેલા છે એમને આપણે આગળના લેક્ચરમાં પણ જણાવેલું છે અને આજ ફરી એકવાર યાદ અપાવી દઉં કે તમારે બુક છે એ બુકમાં બે વિભાગ પાડવાના રહેશે. જે પહેલો વિભાગ છે એ પહેલા વિભાગમાં તમારે પાઠ્યપુસ્તકનું જે પ્રકરણ આવે છે, એ કોઈ પણ પ્રકરણ આપણે ચલાવીએ તો એ પ્રકરણનું સ્વાધ્યાય છે, એના શબ્દાર્થ છે, અભ્યાસ છે, એ પાઠ્યપુસ્તકમાં જે ક્રમ આપેલો છે એ ક્રમ પ્રમાણે તમારે લખવાના રહેશે. અને ત્યારબાદ છે અને અહીંથી છે તો આપણે કાવ્ય ચલાવ્યું તો કાવ્ય છે એ આપણે કઈ રીતે લખવાનું તમને સમજૂતી આપી હતી કે ઉપર હેડિંગ બાંધો, કાવ્યના કવિનું નામ લખો, એમની જે ખાસ કૃતિ છે એ પોઈન્ટ કરીને લખો, ત્યારબાદ શબ્દાર્થ લખો, પાઠ્યપુસ્તકમાં તમને અભ્યાસ આપેલો છે પહેલા તો અભ્યાસના પ્રશ્નો લખો, ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો લખો, એમ ક્રમ વાઇઝ લખવાનું રહેશે. અહીંથી જે મટીરિયલ આપવામાં આવે છે કે જે ટોપિક ચલાવીએ એનું મટીરિયલ આપીએ તો એ પણ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે જે પાઠ્યપુસ્તકમાં ક્રમ આપેલો છે એમ લખવાનું રહેશે. હવે તમને બીજો વિભાગ છે વ્યાકરણ વિભાગમાં બનાવેલો છે, એ વ્યાકરણ વિભાગમાં પણ અહીંયા જે ચલાવવામાં આવે કહેવામાં આવે છે કે તમારે કઈ રીતે લખવાનું છે. ગયા વખતે આપણે છે ને લાસ્ટ છે એ વિરામચિહ્નોની સમજૂતી મેળવી હતી તો તમને ઉપર કહ્યું હતું કે વિરામચિહ્નોનો હેડિંગ બાંધો, ત્યારબાદ જે સમજાવવામાં કે લખવામાં આવે જે રીતે પોઈન્ટ પાડીને લખવાનું છે એ બધું જ તમને વ્યવસ્થિત કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણનો બીજો ટોપિક જોડણી છે એ જોડણી વિશે સમજૂતી મેળવવાની છે. તો તમારે આ પણ કઈ રીતે લખવાનું રહેશે કે ઉપર પહેલા હેડિંગ બાંધો નવા પેજ ઉપર જોડણી, એના પછી જે લખાવવામાં આવે એ વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જે અહીંયા બોર્ડમાં લખાવવામાં આવે છે એ તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે અને જે હોમવર્ક આપીએ છીએ એ તમારે તમારી રફ નોટમાં કરવાનું રહેશે. ગયા વખતે આપણે વિરામચિહ્નો છે એની સમજૂતી મેળવી તો ત્યારે હોમવર્કમાં શું આપવામાં આવેલું હતું કે જે કાંઈ પણ ચાલેલું છે એ ફરીવાર તમારે એક રફ નોટમાં લખવું અને પાકું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક શું રહેશે કે આપણે જોડણી વિશે જે ચલાવ્યું એ તમારે એકવાર ફરીવાર રફ નોટમાં લખવું, વાંચવું અને પાકું કરવું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે માતૃભાષાનો પરિચય લેક્ચર હતો એમાં આપણે જોડણી છે એના અમુક નિયમો અને ઉદાહરણ જોયા હતા. તો આજે આપણે તમારે પાઠ્યપુસ્તકમાં આવતા જોડણીવાળા શબ્દો અને અન્ય શબ્દો, એ જોડણીવાળા શબ્દો લખીશું અને એના નિયમો છે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર ચાલુ કરી એ પહેલા હું ફરી કહી દઉં કે આજનો ટોપિક તમારે વ્યાકરણ વિભાગ જે બનાવેલો છે એમાં લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જોડણી એટલે શું કે ભાષા છે એ ભાષામાં આપણે અભિન્ન અંગે કહી શકીએ કે જોડણી છે એ બહુ મહત્વ ધરાવે છે. જોડણીમાં ભૂલ હોય તો લખાણ છે એ સાવ લાગતું નથી એમ કહી શકાય. ભાષાને જોડણીને લોહીની શકાય છે એમ પણ આપણે કહી શકીએ. લખાણ છે એ શુદ્ધ હોવું જોઈએ અને આ વસ્તુ છે જોડણી એ કઈ રીતે યાદ રાખવી તો વારંવાર એનો અભ્યાસ કરવાનો, વારંવાર વાંચો લખો તો તમને એ સરળતાથી યાદ રહી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું કઈ જે કઈ પણ લખાવું એ તમારે મારી સાથે વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું છે. તો પહેલા ઉપર હેડિંગ બાંધવાનું છે જોડણી. જોડણીના શબ્દો છે એ તમારે
વિદ્યાર્થી મિત્રો, હવે એમાં પહેલું છે તમારે પણ એરોને પોઈન્ટ કરીને લખવાનું છે. જોડણીને ભાષા સાથે જોડણીના સામાન્ય
નિયમો જાણવાથી ભૂલો ઓછી થાય. શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો? કે જોડણી એ ભાષાનો મહત્વનું અંગ છે. લેખન એટલે કે લખતી વખતે સાચી જોડણી લખાય તે માટે આપણે સભાન રહેવું જોઈએ. જોડણીના સામાન્ય નિયમો જાણવાથી ભૂલ ઓછી થાય. હવે જોડણી છે એ શીખવા માટે એને વારંવાર એનો અભ્યાસ કરવો પડે છે. તમે વાંચો લખો, યાદ ન રહે તો ફરી વાર વાંચો લખો, એટલે જોડણી છે આપણને યાદ રહી જાય છે. હવે એના પછી છે જોડણીના
ધર પૂળો ફૂલ ફૂલ ભૂખ ખૂબ વગેરે શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે બે અક્ષર વાળા શબ્દોમાં પ્રથમ અક્ષરમાં આવનાર ઈ અથવા ઉ મોટા ભાગે દીર્ઘ હોય છે આ બધા જ ઉદાહરણ છે એમાં આપણે દીર્ઘ જોવા મળે છે છીર મીર ફીર ગીર હી ઊન ઊંઘ ઊંટ કુવો દૂધ કૂળો ભૂલ ફૂલ ભૂખ ખૂબ વગેરે હવે વિદ્યાર્થી મિત્રો એના પછી જોઈ લે તો મોટે ભાગે હસ્ત ઈ વાળા હોય છે શું કહે છે કે ઈક પ્રત્યયથી બનેલા શબ્દો માટે મોટે ભાગે શબ્દો મોટે ભાગે હસ્વ ઈ વાળા હોય છે ફરીવાર વાંચું છું ઈક પ્રત્યયથી બનેલા શબ્દો મોટે ભાગે હસ્વ ઈ વાળા હોય છે જેના ઉદાહરણ સાંસ્કૃતિક એક પ્રત્યયથી બનેલા શબ્દો મોટે ભાગે હસ્વ ઈ વાળા હોય છે તો જેમાં ઉદાહરણ આપેલું છે સાંસ્કૃતિક આર્થિક ધાર્મિક સામાજિક વાર્ષિક તાર્કિક વગેરે આ બધામાં આપણે હસ્વ જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો એના પછી લખીએ તો ફરીવાર પોઈન્ટ પાડી ઈય પ્રત્યયથી ઈ પ્રત્યયથી બનેલા શબ્દોમાં ઈ મોટે ભાગે દીર્ઘ હોય છે શું કહ્યું છે કે ઈ પ્રત્યે લાગેલો હોય એવા પ્રત્યયથી બનેલા શબ્દોમાં ઈ છે એ મોટે ભાગે દીર્ઘ હોય છે જેમ કે માનનીય ઉદાહરણ કરીને લખવાનું દીર્ઘ હોય છે તો માનનીય ત્યારબાદ
ત્યારબાદ રાષ્ટ્રીય અને ત્યારબાદ પૂજનીય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઈ પ્રત્યય વાળા શબ્દો છે એમાં કહેવામાં આવ્યું છે કે મોટે ભાગે દીર્ઘ હોય છે, તો એમાં માનનીય, આદરણીય, રાજકીય, રાષ્ટ્રીય અને પૂજનીય આ બધા જે શબ્દો છે દીર્ઘ છે. હવે જોડણીના જે શબ્દો છે સાચી જોડણી વાળા એ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાચી જોડણી વાળા જે શબ્દ પાઠ્યપુસ્તકમાં અને એની સિવાયના અન્ય શબ્દો છે એ લખવાના છે. તો ઉપર શબ્દો કરીને હેડિંગ બાંધવાનું અને સાથે સાથે લખતો જવાનું. અન્ય શબ્દો છે ફરી લખાવ પછી લખો એની પહેલા ફરી વાર બધા શબ્દો છે વાંચી જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો ફરી વાર શબ્દો છે વાંચી જાઉં છું. અકસ્માત, અજવાળું, અધ્યક્ષ, અભિમાન, અન્નક્ષેત્ર, આસન, ઇન્દ્ર, ઉત્કર્ષ, ઊંઘ, ઋષિ, ઓચિંતા, કર્કશ, કાર્યવાહી, કિંમત, ખાબોચીવ, ગૃહસ્થાય અને ગ્લાની એ સિવાયના અન્ય શબ્દો લખીએ. ત્યારબાદ છે
વિખરવું, પરિવર્તન, દ્રષ્ટિ, નાગરિક, નિશાન, નિવારણ, નિર્જન, નિર્મળ, પ્રવૃત્તિ, પ્રજાવત્સલ, પ્રકૃતિ, પ્રતિક્ષણ, પ્રતિ ફળી. રફ નોટમાં એકવાર લખવું અને પાકું કરવું અને ફરી એકવાર વાંચી જવું.
તો વિદ્યાર્થી મિત્રો આજનો